નમસ્કાર, હું છું ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો લોકસત્તા વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને પણ જો મક્કમ પ્રયાસો કરવામાં આવે તો ખાનગી સ્કૂલોની બરાબરી કરી શકે તેવી બનાવી શકાય છે. અને આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે શહેરની એક શાળાએ. શહેરના હરની વારસિયા રિંગ રોડ પર આવેલી શિક્ષણ સમિતિની દુલાકાક સ્કૂલના આચાર્ય જીગર ઠાકરે શિક્ષણ દિવસની ઉજવણીનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મદદથી કોર્પોરેટ કંપની અને એનજીઓની સહાયથી સ્કૂલમાં અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સ્કૂલમાં હાલમાં 5 સ્માર્ટ ક્લાસરૂમ છે, પ્રયોગ કરવા માટે સાયન્સ લેબ છે અને બોટનિકલ ગાર્ડન પણ સ્કૂલમાં મોજૂદ છે. જ્યારે પણ સરકારી સ્કૂલની વાત કરવામાં આવે ત્યારે પરંપરાગત રીતે પૂરા પેન્ટ અને શર્ટ યુનિફોર્મની લોકોની ધારણા હોય છે, પરંતુ આ સરકારી શાળામાં એનજીઓની મદદ લઈને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ જેવો આકર્ષક યુનિફોર્મ તૈયાર કરાવડાવવામાં આવ્યો છે. આ એક એવી શાળા છે જેમાં દરેક વાલી પોતાના બાળકનું દાખલો કરાવવા ઈચ્છે છે. દુલાકાક સ્કૂલને 2016માં શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ સ્કૂલ અને 2017માં રાજ્ય સરકાર દ્વારા વડોદરાની શ્રેષ્ઠ સ્વચ્છ સ્કૂલનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અને રાજ્ય કક્ષાએ સંખ્યાબંધ સાંસ્કૃતિક અને રમતગમત સ્પર્ધાઓમાં સ્કૂલના બાળકો દ્વારા વડોદરાનું પ્રતિનિધિત્વ પણ કરવામાં આવ્યું હતું. આ વિષય પર આ સ્કૂલના આચાર્ય જીગર ઠાકરે વધુ જાણકારી આપી છે. એ સંકલ્પના એક માનસિક છે, બાકી એવું કંઈ જ હોતું નથી. અત્યારે સરકારશ્રીના નવીન અભિગમો અંતર્ગત દરેક શાળાને સુસજ્જ બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજના ક્લાસ, સાથે સાથે સાયન્સ લેબ, અન્ય ઘણી બધી સુવિધાઓ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવી રહી છે. આ સુવિધાઓની સાથે સાથે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ ઘણી બધી સુવિધાઓ અમારી શાળાઓને આપી રહી છે. આ અંતર્ગત જ મારી શાળાને ડેવલપ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મારી શાળામાં છેલ્લા 5 વર્ષની અંદર પ્રાઇવેટ શાળાઓમાંથી પણ મારી સ્કૂલમાં એડમિશન મેળવનાર બાળકો ની સંખ્યામાં વધારો થયો છે. અને છેલ્લા 2 વર્ષની અંદર મારા ત્યાં અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ કરવામાં આવી છે. આ અંગ્રેજી માધ્યમની શાળા ધીરે ધીરે વટવૃક્ષ તરફ બનવા જઈ રહી છે. એ અમારા માટે અને સમિતિ માટે ગૌરવની વાત છે. મારી સ્કૂલમાં 7 સ્માર્ટ ક્લાસ આવેલા છે, સાથે સાથે સાયન્સ લેબ છે. બાળકો પ્રવૃત્તિમય વાતાવરણમાં ભણી શકે એ માટે સરસ મજાનો ગ્રીન સ્કૂલના કન્સેપ્ટથી શાળાને ડેવલપ કરવામાં આવી રહી છે. સાથે સાથે સાયન્સ લેબ પ્રાર્થનાનો સરસ મજાનો ગુજરાત રાજ્યની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં નહીં હોય એવો સરસ મજાનો ડૂમ ટાઈપનો શેડ પણ અમે લોકોએ એનજીઓની મદદથી નિર્માણ કરેલો છે. અને એક સુંદર મજાનું એક શાળામાં જેવું વાતાવરણ બાળકને મળવું જોઈએ એવું વાતાવરણ પૂરું પાડવાનો અમારો અને સમિતિનો પૂરતો પ્રયાસ છે. હા, ઘણી વખત વાલીઓને એવી માનસિકતા હોય છે કે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણનાર બાળકનો યુનિફોર્મ વ્હાઇટ શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ હોય છે, પણ અમે છેલ્લા 2 વર્ષની અંદર આ માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો છે. અને આ માનસિકતા બદલવાના પ્રયાસ અંતર્ગત ધોરણ 1 અને ધોરણ 2માં એનજીઓના સહયોગથી બાળકોનો યુનિફોર્મ ચેન્જ કર્યો છે. અને આગામી વર્ષની અંદર સમગ્ર 1 થી 8ના બાળકોનો યુનિફોર્મ ચેન્જ કરવા તરફ અમે જઈ રહ્યા છીએ. એડમિશન પ્રક્રિયા અમારા ત્યાં ઘણી વખત એવું હોય છે કે ધોરણ 1માં પ્રવેશ માટે પ્રવેશોત્સવ સરકારશ્રીના અભિગમ અંતર્ગત થતો હોય છે અને શિક્ષકો સર્વે કરવા માટે ઘરે ઘરે જતા હોય છે. મારા ત્યાં એડમિશન માટે શિક્ષકોને ઘરે ઘરે જવું નથી પડતું, બાળકો સામેથી મારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે આવે છે. આવી જ ખબરો સાથે ફરી મળીશું. તમે જોતા રહો લોકસત્તા વડોદરા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.